કચ્છમાં સાંભળવા મળતા પારંપરિક સંગીત વાદ્યોમાં મોટા ભાગના વાદ્યો પશુપાલકોની દેન છે. આ જ વાદ્યોમાં એક છે કાની, જે જોવામાં એક વાંસળી જેવી લાગે છે, પરંતુ તેની લંબાઈ બે વાંસળી બરાબર હોય છે. ભૂતકાળમાં પશુ ચરાવતા માલધારીઓ દ્વારા વગાડવામાં આવતી આ કાની અન્ય વાદ્યોની જેમ કચ્છી સંગીતમાં તો સમાવિષ્ટ ન થઈ શકી, પણ આજે પશુપાલકોના જીવનમાંથી પણ લુપ્ત થઈ ગઈ છે. જે રીતે ભગવાન કૃષ્ણ પોતાના બાળપણમાં ગાયો ચરાવતી વખતે વાંસળી વગાડતા હતા, એ જ રીતે કચ્છના માલધારીઓ પણ પોતાના પશુઓ ચરાવતી વેળાએ આ વાંસળી જેવું વાદ્ય વગાડતા. પશુઓ ચરતા હોય ત્યારે સીમાડાના એકાંતમાં પશુપાલકો કાની વગાડી સમગ્ર વાતાવરણ સંગીતમય બનાવી નાખતા. ચાર સુર ધરાવતી આ કાની આજે પારંપરિક કચ્છી સંગીતના કાર્યક્રમોમાં પણ સાંભળવા નથી મળતી. લાકડાની બનાવેલી છે, એના ચાર જ સુર આવે છે. પણ એ માલધારી લોકો જંગલની અંદર માલ લઈ ચરાવવા જતા હતા, ગાયું બકરી ભેંસુને, ત્યારે એ જંગલમાં બેસી એક જગ્યાને વઘારતા હતા, તો કાની લુપ્ત થઈ ગઈ છે. તો એના માટે આ જાગૃત થવા માટે હું કાની વગાડીને બતાવ્યો છું કે આ કાની કહેવાય, એના ચાર જ સુર છે, તેરવા ચાર જ કહેવાય. કચ્છી સંગીત વિશે થોડી ઘણી જાણકારી ધરાવતા લોકોને આ કાની જોડિયા પાવાના એક ભાગ જેવી લાગે છે. જોડિયા પાવામાં જે રીતે નર અને માદા એક સાથે વગાડવામાં આવે છે, તે જોડીમાંથી ફક્ત એકલા નરને પણ વગાડી શકાય છે, જેને નર કાની કહેવાય છે. કાની, જોડિયા પાવા, મોરચંગ આ બધા જ વાદ્યો માલધારીઓ દ્વારા પશુઓ ચરાવતી વખતે વગાડવામાં આવતા. આજે આ વાદ્યોમાંથી મોટાભાગના વાદ્યો કચ્છી સંગીત માટે દેશ વિદેશમાં જાણીતા થયા છે, પરંતુ કાની એ વિસરાઈ ગઈ છે. કચ્છી સંગીતના કાર્યક્રમોમાં તો કાની સ્થાન ન જ મેળવી શકી, પરંતુ આજે પશુ ચરાવવા જતા માલધારીઓ પાસે પણ અદ્યતન મોબાઈલ હોતા આ વાદ્યો તેમના જીવનમાંથી લુપ્ત થઈ ગયા છે. ભુજના સંગીતકાર નાઝિર હુસેન લુપ્ત થયેલા સંગીત વાદ્યોને જાળવી તેને ઉજાગર કરવા પ્રયાસ કરે છે, અને આજે પણ તેમણે આ નર કાની સાચવી રાખી છે. એની અંદર ફૂંક દેવાથી આ વાગે છે, ને જોડિયા પાવા છે એ પણ તમને હું બતાવું કે જોડિયા પાવાની અંદર નર ને માદા કે એ માલધારી જોડિયા પાવા કાની ને મોરચંગ એ માલધારી લોક ઘણા વગાતા હતા જંગલની અંદર કે માલને ચરાવવા જતા હતા. આ છે નર કહેવાય, એમાં ખાલી સુરજ ને આ આને કહેવાય માધા. તો આની અંદર આપણે જે વગાડવું હોય તો એ વાગી શકે,